हेलो स्टूडेंट्स, आज आप धोरण 11 नी अंदर एक नवा चेप्टर ने अपने आज थी प्रारंभ करवानो छे। चेप्टर नंबर 10 एना लेक्चर नंबर 1 में आ चेप्टर ने सौथी पहला तो आपणे सामान्य माहिती एनी प्रस्तावना चेप्टर नो इंट्रोडक्शन तो एनी आपणे खास आमा बात करवानी छे। तो आपणो चेप्टर नंबर 10 जेनु नाम छे कोष चक्र अने कोष विभाजन। तो एक कोष विभाजन बराबर एक कोषनु संपूर्ण विभाजन थाय, एक कोषमांथी बे कोष बनी जाय, ए घटनाने तमे कोष चक्र कही शको। तो एक कोष चक्र बराबर खरेखर एक संपूर्ण कोष विभाजन छे, तो एनी आपणे खास वात करवानी छे। तो सौथी पहला तो सजीवोनी अंदर कोष विभाजन थाय छे, तो समविभाजन प्रकारनो कोष विभाजन। तो एक कोष विभाजननो खास करीने आपणे महत्व समझवानुं छे। तो कोईपण प्रकारनो सजीव होय, खास करीने आपणे बहुकोषी सजीवनी वात करीए छीए, तो तमे जाणो छो के जे सजीवनुं शरीर, जे सजीवनो देह ઘણા બધા કોષોથી બનેલો હોય, તો એવા સજીવને આપણે બહુકોષી સજીવ કહીએ છીએ। દાખલા તરીકે આપણે આપણી વાત કરીએ તો મનુષ્ય પણ બહુકોષી સજીવ છે, મોટા કદનું પ્રાણી છે। તો કોઈ પણ સજીવ હોય, વનસ્પતિ હોય કે પ્રાણી હોય, જે ખાસ કરીને બહુકોષી સજીવ છે, એ ગમે એવડા કદના હોય, બહુ મોટા કદના હોય, દાખલા તરીકે જીરાફ પ્રાણી છે, હાથી પ્રાણી છે, મનુષ્ય છે, આપણે વૃક્ષ સ્વરૂપની વનસ્પતિની વાત કરીએ, નીલગિરીનું વૃક્ષ છે, તો આ બધા સજીવો મોટું કદ ધરાવતા સજીવો છે। એના શરીરની અંદર લાખો અને કરોડોની સંખ્યામાં કોષો છે। તો સજીવો પોતાના શરીરનું ગમે એવડું કદ ધરાવતા હોય, એટલે કે બહુ મોટા કદના સજીવો હોય કે જેના શરીરની અંદર કરોડોની સંખ્યામાં કોષો છે, તો એ સજીવોના જીવનની શરૂઆત એ ફક્ત એક જ કોષથી થાય, અને એ કોષને આપણે યુગ્મનજ અથવા ફલિતાન કહીએ છીએ। તો જીવનની શરૂઆત ફક્ત એક જ કોષથી થાય, તો એક જ કોષમાંથી આવડું મોટું શરીર, આવડો મોટો દેહ, લાખો અને કરોડોની સંખ્યામાં કોષો કઈ રીતથી બને છે એ આપણે સમજવાનું છે। તો સૌથી પહેલાં તો આપણને ખબર છે સજીવોની અંદર ફલનની ક્રિયા થઈ, ફલનમાં આપણને ખબર છે એક નર જન્યુ હોય અને એક માદા જન્યુ હોય। આપણે મનુષ્યની વાત કરતા હોય તો નર જન્યુ તરીકે શુક્રકોષ છે અને માદા જન્યુ તરીકે અંડકોષ છે। તો હવે નર જન્યુ જ્યારે માદા જન્યુનું ફલન કરે, બે કોષોની ભેગા થવાની ક્રિયા, બે કોષોની એકબીજા સાથે જોડાઈ જવાની ક્રિયા, તો એને આપણે ફલન કહીએ છીએ। અને ફલનની ક્રિયા થવાથી સૌથી પહેલો દ્વિકીય કોષ યુગ્મનજ બને છે, અથવા એને આપણે ફલિતાંડ કહીએ છીએ। તો વનસ્પતિ હોય કે પ્રાણી હોય, એ બધામાં આટલી ક્રિયા એક સરખી હોય કે નરજન્યુ અને માદાજન્યુના જોડાવાથી, એનું ફલન થવાથી સજીવ શરીરનો પહેલો કોષ, આપણે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે કે બહુકોષી સજીવના શરીરનો સૌથી પહેલો કોષ તો યુગ્મનજ અથવા ફલિતાંડ છે। તો આ એક જ કોષમાંથી ઘણું મોટું શરીર અથવા ઘણો મોટો દેહ, એનું નિર્માણ કઈ રીતથી થાય છે, તો એનો જવાબ કોષ વિભાજનની ક્રિયામાં છે। તો કોષ વિભાજનની ક્રિયા દ્વારા સમવિભાજન પ્રકારનું કોષ વિભાજન થવાથી આ એક જ કોષમાંથી આખે આખું મોટું કદ ધરાવતું શરીર બને છે, તો એ આપણે સમજવાનું છે। તો આપણને ખબર છે કોઈપણ કોષની અંદર બે પ્રકારની લાક્ષણિકતા છે, કોષની આપણે વાત કરીએ તો એ કોષ પહેલાં વૃદ્ધિ કરે છે, કદમાં મોટો બને છે, અને પછી કોષ પ્રજનન કરે છે। તો કોષ દ્વારા પ્રજનન કરવું એટલે ખરેખર કોષ દ્વારા વિભાજન પામી
અને એક કોષમાંથી બે કોષ બનવા, જેમ એક સજીવમાંથી બીજો સજીવ ઉત્પન્ન થાય તો એને આપણે પ્રજનન કહીએ છીએ, એમ કોષ વિભાજનની ક્રિયા થઈને એક કોષમાંથી બે કોષ બને તો એને આપણે વિભાજન કહીએ છીએ. તો કોઈપણ કોષ સીધો પ્રજનન ન કરી શકે. દાખલા તરીકે યુગ્મન જ છે તો એ યુગ્મનજના કદમાં પહેલાં વૃદ્ધિ થાય, એટલે કે કોષ કદમાં મોટો બને. તો કોષની અંદર કોષરસના પ્રમાણમાં વધારો થઈ અને કોષનું કદ મોટું થવાની ક્રિયા, તો એને આપણે કોષીય વૃદ્ધિ કહીએ છીએ. વૃદ્ધિ થયા પછી હવે આપણને ખબર છે એ કોષનું વિભાજન થાય તો એમાં બે તબક્કા છે. કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એમાં એક કોષ કેન્દ્રમાંથી પહેલાં બે કોષ કેન્દ્ર બને. તો સૌથી પહેલાં તો આ કોષનું કોષ કેન્દ્ર વિભાજન થયું, અને કોષ કેન્દ્ર વિભાજન થયા પછી આપણને ખબર છે વચ્ચેથી કોષરસના બે ભાગ થાય, તો એ ઘટનાને આપણે કોષરસ વિભાજન કહીએ છીએ. અને પછી બે કોષો એકબીજાથી છૂટા પડી જાય તો નવા બે કોષો બન્યા, જેને હવે તમે બાળ કોષો કહી શકો. તો પહેલા કોષમાં વૃદ્ધિ થઈ અને વૃદ્ધિ થયા પછી એક કોષમાંથી બે કોષ બન્યા, આ જે ઘટના બની એને તમે પ્રજનન અથવા એને તમે કોષ વિભાજન કહી શકો. તો હવે તમે જોઈ શકો છો દરેક સજીવના જીવનની શરૂઆત પહેલાં કોષથી થાય, એક જ કોષથી, અને જેને આપણે યુગ્મન જ કહીએ છીએ. તો એ કોષ બે લાક્ષણિકતા ધરાવે છે, વૃદ્ધિ અને પ્રજનન. એટલે કે પહેલાં એ કોષમાં કોષરસના પ્રમાણમાં વધારો થાય અને કોષ કદમાં મોટો બને છે, અને પછી કોષનું વિભાજન થઈ, પહેલાં કોષ કેન્દ્ર વિભાજન અને પછી કોષરસ વિભાજન, એક કોષમાંથી બે કોષ બને. તો બનેલા બે કોષ જે બનેલા છે નવા, એને આપણે બાળ કોષો કહીએ છીએ. તો ફરી પાછું બંને બાળ કોષમાં એ જ ક્રિયા થાય, બરાબર સમજવાનું છે. આ બે બાળ કોષનો આ માતૃકોષ છે, જે કોષનું વિભાજન થવાનું છે એ માતૃકોષ, અને વિભાજન થઈને જે કોષો બને છે બાળકોષો. તો બંને બાળકોષો પાછા આ જ તબક્કામાંથી પસાર થાય, એટલે આની જેમ જ બે બાળકોષોનું કદ પહેલાં મોટું થાય. તો બાળકોષોની અંદર પહેલાં વૃદ્ધિ થઈ, પછી બંને કોષોની અંદર આગળ આપણે વાત કરી એ જ પ્રમાણે પહેલાં કોષ કેન્દ્રનું વિભાજન થાય અને પછી આગળ જતા કોષરસનું વિભાજન થાય. પછી બે કોષો એકબીજાથી સ્વતંત્ર થઈ જાય. તો હવે જે કોષ બન્યા એને ફરી પાછા તમે બાળકોષ કહી શકો. તો કોષની સંખ્યા વધી ગઈ. તો આવા તો કેટલા બધા ચક્ર થાય. તો હવે તમે સમજી શકો છો ગમે એટલું આપણું શરીરનું કદ મોટું હોય, અત્યારે આપણા શરીરમાં અબજોની સંખ્યામાં કોષો છે, પણ એ બધા કોષોનું સર્જન મૂળભૂત રીતે યુગ્મન જ નામના એક જ કોષમાંથી થયું. તો સૌથી પહેલાં કોષમાં વૃદ્ધિ થાય, પછી કોષ વિભાજન પામે, એટલે એક કોષમાંથી છેલ્લે બે બાળકોષ બને. એ બે બાળકોષો ફરી પાછું એવું કરે, પહેલાં પોતાના કદમાં વૃદ્ધિ થાય અને એ કોષો વિભાજન પામી અને ફરી પાછા બાળકોષમાં ફેરવાય. તો એક કોષમાંથી બે કોષ, બેમાંથી ચાર કોષ, આ ચાર કોષો પાછા માતૃકોષ તરીકે વર્તે, વળી પાછા ચારમાંથી આઠ કોષ, આઠમાંથી સોળ કોષ, સોળમાંથી બત્રીસ કોષ. તો આવી રીતથી ઉત્તરોત્તર કોષોની સંખ્યા એ વધતી જાય. તો એક વખત કોષ સંપૂર્ણ વિભાજન પામે, એકમાંથી બે કોષ બન્યા તો એક કોષ ચક્ર પૂરું થયું, બેમાંથી ચાર કોષ બન્યા બીજું કોષ ચક્ર પૂરું થયું. તો આવા અસંખ્ય કોષ વિભાજન ઉપરા ઉપરી થાય કોષ ચક્ર. તો એક જ કોષમાંથી છેલ્લે કોષોની સંખ્યા લાખો કે કરોડો થઈ જાય. તો એમાંથી પછી આખું આપણું શરીર બને છે. તો એ ઘટના ફરી પાછી આપણે થોડી અલગ રીતથી રિપીટ કરીએ. તો હવે તમે સમજી ગયા હશો
હવે આપણે ટૂંકમાં બતાવીએ તો યુગ્મનજ નામનો જે કોષ છે એ વારંવાર કોષ વિભાજન પામે, વારંવાર બરોબર સમજવાનું છે. હમણાં આપણે કીધું એ પ્રમાણે એકમાંથી બે, બેમાં ચાર, આઠ, સોળ, બત્રીસ એમ ઉત્તરોત્તર કોષની સંખ્યા વધતી જાય. તો યુગ્મનજનું વારંવાર કોષ વિભાજન થવાથી આખો એના જેવા જ ઘણા બધા કોષનો સમૂહ બને. એકમાંથી બે, બેમાંથી ચાર, આપણે એક સાથે ઘણા બધા કોષો બતાવીએ છીએ. તો એક જ કોષમાંથી ઘણા બધા કોષો બન્યા, દાખલા તરીકે 100 કરોડ કોષો બન્યા. તો બધા કોષોનું નિર્માણ મૂળભૂત રીતે તો એક જ કોષમાંથી થયું અને એમાંથી છેલ્લે પેશીનેનું નિર્માણ થઈ અને સજીવનો દેહ બની ગયો. તો સજીવના દેહમાં જે કોષો અત્યારે હાજર છે એ બધા કોષોનો મૂળભૂત રીતે માતૃકોષ એક જ છે, યુગ્મનો છે. બસ તો એ જ કોષ વિભાજનનું મહત્ત્વ છે. જો આવી કોષ વિભાજનની ક્રિયા થતી જ ન હોય, ફલનની ક્રિયા થઈને યુગ્મનજ બન્યું, સજીવ શરીરનો પહેલો કોષ બન્યો, અને એમાં હવે કોષ વિભાજનની ક્રિયા થઈને ઉત્તરોત્તર જો કોષની સંખ્યા વધતી જ ન હોય તો ઘણા બધા મોટા દેહનું, બહુકોષી સજીવના દેહનું નિર્માણ જ ન થઈ શકે. તો એક જ કોષમાંથી ઘણું બધું મોટું કદ ધરાવતો બહુકોષી દેહ બને છે વનસ્પતિ અને પ્રાણીમાં. તો એના માટેનું કારણ કોષ વિભાજનની ક્રિયા છે. તો એક કોષમાંથી એના જેવા જ બે કોષનું નિર્માણ થવાની ક્રિયા, જે ઘટનાને આપણે કોષચક્ર અથવા એને આપણે કોષ વિભાજન કહીએ છીએ, અને કોષ વિભાજન પામવાના ગુણધર્મના લીધે આગળ જતાં એના જેવા જ ઘણા બધા કોષોનું નિર્માણ થાય છે. તો આપણને ખબર છે માતૃકોષ એ બે તબક્કામાંથી પસાર થાય. હમણાં આપણે વાત કરી એ પ્રમાણે પહેલાં માતૃકોષનું કદમાં વૃદ્ધિ થાય ને પછી વિભાજન પામે. બાળકોષો પાછું એવું જ કરે, એ પાછા બે તબક્કામાંથી પસાર થાય, એમાં વૃદ્ધિ થાય અને વિભાજન પામે. તો માતૃકોષના વિભાજનથી સર્જાયેલા બાળકોષો એ પણ વૃદ્ધિ અને વિભાજન એટલે કે વૃદ્ધિ અને પ્રજનન એવા તબક્કામાંથી સતત પસાર થઈ અને ઉત્તરોત્તર કોષોની સંખ્યા વધતી જાય છે. તો એક જ યુગ્મનજમાંથી કરોડો કોષોની રચના થાય છે અને એમાંથી સજીવનો દેહ બને છે. તો સજીવના દેહમાં જે અસંખ્ય કોષો છે એ બધા કોષનો મૂળભૂત કોષ તો એક જ છે, યુગ્મનજ અથવા ફલિતા. તો એ કોષ વિભાજનની ક્રિયાનું ખાસ કરીને મહત્ત્વ છે. તો ગમે ત્યારે નવા કોષોનું નિર્માણ થતું હોય, તો એ જૂના કોષના વિભાજનથી જ થતું હોય. તો કોષ વંશ પરંપરાવાદ આપણને ખબર છે, કોષ વંશ પરંપરાવાદ એટલે વંશ પરંપરાગત નવા કોષનું નિર્માણ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ થાય. તો આવું વિધાન આપણને ખબર છે રુડોલ્ફ વિશ્વ નામના વૈજ્ઞાનિકે આપ્યું છે. તો રુડોલ્ફ વિશ્વ નામના વૈજ્ઞાનિકના મત પ્રમાણે નવા કોષોનું નિર્માણ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી થાય છે. પણ પહેલાં કોષ કદમાં મોટો થાય અને પછી એક કોષમાંથી બે કોષો એટલે કે બાળકોષોનું નિર્માણ થાય છે. તો નવા કોષોનું નિર્માણ એ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી જ થાય છે. તો આવો કોષનો વંશ પરંપરાગત વાદ એ રુડોલ્ફ વિશોવે આપેલો છે. પણ સ્ટ્રાસબર્ગર નામના વૈજ્ઞાનિકે આના ઉપરથી એક વાક્ય આપેલો છે કે નવા કોષ કેન્દ્રનું નિર્માણ, જેમ નવા કોષો પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષના વિભાજનથી બને છે, તો એ નિયમ કોષ કેન્દ્રને લાગુ પડે. નવા કોષ કેન્દ્ર પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષ કેન્દ્રના વિભાજનથી બને છે. તો બે વૈજ્ઞાનિકના નામ તમારે યાદ રાખવાના છે, એક રુડોલ્ફ વિશો અને બીજું સ્ટ્રાસબર્ગર નામનો વૈજ્ઞાનિક. તો હવે તમે સમજી શકો છો કે જ્યારે જ્યારે સજીવ શરીરની અંદર કોષની સંખ્યા વધારવાની જરૂર પડે ત્યારે થતી ક્રિયા એને આપણે કોષ વિભાજન કહીએ છીએ. તો પ્રસ્તાવનાની અંદર, ઇન્ટ્રોડક્શનની અંદર કોષ વિભાજનનું આપણે મહત્ત્વ એની વાત કરી. હવે કોષ વિભાજનના કારણો કયા છે, ક્યારે કોષ વિભાજન પામે અથવા શા માટે કોષ વિભાજન પામે છે, તો એ આપણે થોડું સમજીએ. તો કોષ વિભાજનના કારણ માટેની બે થિયરી છે, એના માટેના બે સિદ્ધાંત છે, જેમાં પ્રથમ સિદ્ધાંત કર્ણ પ્લાઝ્માનો સિદ્ધાંત છે. તો એ આપણે થોડું સમજીએ. પ્રથમ સિદ્ધાંત,
कर्णप्लाज्म नो सिद्धांत। तो सौथी पहला तो आ सिद्धांत हर्टविग नामना वैज्ञानिके पूछ। तो हर्टविग नामना वैज्ञानिके कर्णप्लाज्म नो सिद्धांत आप्यो छे, कोष विभाजन थवा माटेनुं एक चोक्कस कारण समझाव्युं छे। तो आ सिद्धांत प्रमाणे सौथी अगत्यनी प्रक्रिया ए कैरियोप्लाज्मिक इंडेक्स छे। तो कैरियोप्लाज्मिक एटले एनो के लेवानो छे अने इंडेक्स नो आई लेवानो छे, एटले एने आपणे टूंकमां के आई कहीए छे। दरेक कोषने बराबर समजो, कोष नाना कदनो होय मोटा कदनो होय, एने पोतानो चोक्कस एक कैरियोप्लाज्मिक इंडेक्स छे, ए चोक्कस होवो जोईए। जो कैरियोप्लाज्मिक इंडेक्सनी अंदर अड़चण उत्पन्न थाय, एमां कोईपण प्रकारनी क्षति सर्जाय, तो कोष विभाजन पामे। तो ये आखू आपणे समजवानुं छे। तो आ सिद्धांत प्रमाणे कोष विभाजन थवा माटेनुं कारण कैरियोप्लाज्मिक इंडेक्सनी अंदर अड़चण उत्पन्न थाय छे, एटले एवुं थाय छे। तो एना माटेनुं एक सूत्र छे, कैरियोप्लाज्मिक इंडेक्स बराबर एटले के के आई बराबर वीएन ना छेदमां वीसी माइनस वीएन। तो ज्यां वीएन बराबर कोष केन्द्रनुं कद, वीसी बराबर वॉल्यूम ऑफ न्यूक्लियस एटले के वीएन कोष केन्द्रनुं कद, न्यूक्लियस एटले कोष केन्द्र, वीसी बराबर वॉल्यूम ऑफ सेल एटले के कोषनुं कद, आखाय कोषनुं कद। तो हवे वीसी माइनस वीएन बराबर कोष रसनु कद, त्रण प्रकारना कद। दाखला तरीके एक्स वाय जेड कोईपण एक कोष छे, बराबर समझ। तो आखे आखा कोषनु कद माइक्रोमीटर में केवड़ू छे, ए वीसी छे, एटले के वीसी बराबर कोष कोषनु कद। वीएन बराबर आ फक्त कोष केन्द्रनु कद, कोष केन्द्रनु कद एटले वीएन, आखाए कोषनु कद एटले वीसी। हवे आखाए कोषनु जे कद छे, आखाए कोषनु एमांथी कोष केन्द्रनु कद एटले आटलो वच्चेनु कद बाद करना हो तो जे वधेलो विस्तार छे ए कोषरस छे, एटले के वीसी माइनस वीएन बराबर कोषरसनु कद। तो हवे तमने समजाणुं हशे, वीएन बराबर कोष केन्द्रनु कद, वीसी बराबर आखाए कोषनु कद, અને વીસી માઇનસ વીએન એટલે કે કોષના કદમાંથી કોષ કેન્દ્રનું કદ બાદ કરી નાખો તો વધેલો આખો પ્રવાહી વિસ્તાર છે અંગિકાવાળો, એ કોષરસનું કદ। તો હવે નાના કદનો કોષ અને મોટા કદનો કોષ બરાબર સમજજો। દાખલા તરીકે કોષ કદમાં નાનો છે અને એ કોષ પછી કદમાં મોટો છે, તો કોષ નાના કદનો હોય કે મોટા કદનો હોય બરાબર સમજ, એક ને એક કોષ છે અલગ અલગ સમયે, તો કોષ કેન્દ્રનું કદ તો એવડું ને એવડું હોય। તો હવે કોષરસની અંદર જેટલી ક્રિયા થતી હોય અહીંયા કોષરસમાં બરાબર સમજવાનું છે, એ બધી ક્રિયાનું નિયમન આ કોષ કેન્દ્ર કરતો હોય। તો નાના કદના કોષની અંદર મોટા કદના કોષ કરતાં કોષરસ ઓછો હોય, અહીંયા કોષરસ વધારે છે ને અહીંયા કોષરસ ઓછો છે। તો નાના કદના કોષનું કોષ કેન્દ્ર આ કોષરસમાં થતી જે બધી ક્રિયાઓ છે એને સારી રીતે નિયંત્રિત કરી શકે, કારણ કે કોષરસનો વિસ્તાર ઓછો છે, તો આ કોષ સંતુલનમાં રહીને કાર્ય કરી શકે। પણ હવે જો કોષ કદમાં મોટો થાય બરાબર સમજો, તો કોષ કેન્દ્રનું કદ તો એવડું ને એવડું રહે અને કોષરસનો વિસ્તાર હવે વધી જાય, તો મોટા કદના કોષમાં કોષરસનું પ્રમાણ વધારે છે। તો હવે આ કોષ કેન્દ્ર કોષરસમાં થતી જે ક્રિયાઓ છે એનું સારી રીતે નિયંત્રણ ન કરી શકે, તો કોષના કાર્યમાં અડચણ ઉત્પન્ન થાય, તો એટલે હવે આનું કોષ વિભાજન થાય।
तो कोईपण कोष बराबर समझो, जो कद में अतिशय मोटो थी जाए तो एनी अंदर आवेलू कोषकेन्द्र कोषरस में थता जे कार्य है एनु योग्य रीते नियंत्रण न कर सके, अने जेना लीधे तरत ज आ कोष विभाजन पामी अने कद में फरी पाछा नाना थई जाए। हवे कोष पाछो कद में नानो थई गयो एटले आनो जे कोषरस छे ई बे भाग में वेचाई गयो अने एक कोष केन्द्र में बे कोष केन्द्र थई गया, तो पाछो कोषरसनो विस्तार घटी गयो, तो हवे कोष केन्द्र फरी पाछू कोषरसना कार्य सारी रीते नियमन करी शके। तो सिद्धांत एवं कहवा मांगे छे, तो हवे बराबर समझवानुं छे, नाना कदनो कोष होय बराबर समझजो तो एनो कैरियोप्लाज्मिक इंडेक्स ऊंचो होय, कैरियोप्लाज्मिक इंडेक्स ऊंचो होय। मोटो कदनो कोष होय तो एनो कैरियोप्लाज्मिक इंडेक्स नीचो होय। तो कोईपण कोषनो ज्यारे ज्यारे कैरियोप्लाज्मिक इंडेक्स घटे એટલે કે કોષ કદમાં મોટો બને ત્યારે કોષ વિભાજન થાય છે। દાખલા તરીકે નાના કદનો કોષ હોય અને મોટા કદનો કોષ હોય એકને એક કોષ, તો કોષ કેન્દ્રનું કદ બરાબર સમજજો એટલે કે વીએન એ તો એવડું ને એવડું રહે, પણ નાના કદનો કોષ હોય તો વીસી માઇનસ વીએન એટલે કે કોષરસનું કદ, આમાં કોષરસ ઓછો હોય તો અંશ નાનો થાય, સોરી આપણે છેદનો ભાગ, અંશનો ભાગ જે કોષ કેન્દ્રનું કદ છે એ તો એવડો ને એવડો રહેશે બે કોષમાં, બે કોષમાં વીએનનું મૂલ્ય એક જ સરખું છે પણ આ મૂલ્ય અલગ છે। નાના કદનો કોષ હોય તો વીસી માઇનસ વીએન એટલે કે કોષરસનું પ્રમાણ ઓછું હોય, તો છેદ નાનો હોય તો કેઆઈનું મૂલ્ય ઊંચું હોય, તો જ્યાં સુધી કોષમાં કેઆઈનું મૂલ્ય ઊંચું હોય કોષરસનું પ્રમાણ ઓછું હોય ત્યાં સુધી કોષ વિભાજન ન પામે, પણ જો કોષનો કેઆઈ ઘટી જાય એટલે કે કોષરસનું પ્રમાણ વધી જાય છેદ મોટો થઈ જાય તો કેઆઈનું મૂલ્ય ઘટે તો ત્યારે કોષ વિભાજન પામે। તો સૌથી અગત્યની વાસ્તુ કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ, તો કેરિયો એટલે કોષ કેન્દ્ર અને પ્લાઝમા એટલે કોષરસ એની વચ્ચેનું પ્રમાણ, કોષ કેન્દ્ર અને કોષરસ એના કદનો ગુણોત્તર એ જ્યાં સુધી જળવાય કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ત્યાં સુધી કોષ વિભાજન ન પામે, પણ એ ગુણોત્તરની અંદર અડચણ ઉત્પન્ન થાય એટલે કે કેરિયોપ્લાઝમિક ઇન્ડેક્સ ઘટી જાય કોષરસનું પ્રમાણ વધી જાય તો કોષ વિભાજન પામે। તો કોષ વિભાજન પામવા માટેનું એક કારણ આ છે કર્ણપ્લાઝ્માનો સેતા, બીજું કારણ સપાટી કદ ગુણોત્તર છે એ આપણે થોડું સમજીએ। બીજો સિદ્ધાંત સપાટી કદ ગુણોત્તર, દાખલા તરીકે નાના કદનો કોષ બરાબર સમજો અને એ જ કોષ કદમાં મોટો બને છે, આ નાનો કોષ છે અને આ મોટો કોષ છે, અત્યારે આપણે જે બે થિયરી ચલાવી કોષ વિભાજનના કારણો એ તમે ટેક્સ્ટ બુકમાં આપેલ નથી, નેટ માટે એક્સ્ટ્રા છે તો એની તમને એક્સ્ટ્રા પીડીએફ આપી છે બે થિયરીની, એમાંથી તમારે પ્રિપેર કરવાનું છે। તો હવે નાના કદનો કોષ હોય બરાબર સમજજો તો એનો સપાટી અને કદનો ગુણોત્તર એ ઊંચો હોય, મોટો કદનો કોષ હોય તો એનો સપાટી અને કદનો ગુણોત્તર નીચો હોય। તો કોષનું કુલ કદ બરાબર સમજો, કોષનું કુલ કદ અને ફરતી બાજુની કોષની સપાટી, તો નાના કદના કોષમાં, નાના કદના કોષમાં કોષનું જે કુલ કદ છે ને એની સાપેક્ષમાં આ સપાટી પૂરેપૂરી હોય વિસ્તૃત હોય મોટી સપાટી હોય, એ જ કોષ જો કદમાં મોટો થઈ જાય તો કદ બહુ મોટું થઈ ગયું એની સાપેક્ષમાં આ જે સપાટી છે એનું કદ એટલું ન વધે। તો ગમે ત્યારે કોઈપણ કોષ કદમાં જો મોટો થાય તો એનું કદ વધ્યું પણ એની સાપેક્ષમાં આ જે સપાટી છે એ એટલી ન વધે, તો નાના કોષના કદમાં કદની સાપેક્ષમાં આ સપાટી વિસ્તૃત હોય
तो आपने खबर है कोष द्रव्य आप ले खास कर पर्यावरण में जे जे कोष ने द्रव्य जरूर है या सपाटी द्वारा मेलवता तो नाना कदना कोष में द्रव्य शोषण करने आ सपाटी मोटी से पूरती है। जयरे एज कोष कद में मोटो थी जाए तो हमें अंदर कोषरसनु प्रमाण वधी गए तो हमें कोष ने मोटा प्रमाण में द्रव्य की जरूरत पड़े तो ये द्रव्य शोषण करने आ सपाटी ओछी थी गई तो हमें कोष जरूरियात प्रमाण द्रव्य शोषण न कर सके तो जयरे थाय तरह तरत ज आ कोषन कोष विभाजन थी और एनु रूपांतरण थी जाए फरी पाछू नाना कदना कोष में तो वड़ी पाछो ए कोष सपाटी कदनो गुणोत्तर ये वधी जाए। तो हजी एक वक्त नाना कदना कोष में कदनी सापेक्ष में आ सपाटी मोटी होय एटले द्रव्य पूरता प्रमाण में मेळवी शके। जो ए कोष कद में मोटो थाय तो कद वधु एनी सापेक्ष में सपाटी एटली न वधे एटले के कदनी सापेक्ष में आ सपाटीनो विस्तार ओछो होय तो द्रव्यना शोषण माटेनी सपाटी ओछी थई गई अने आवुं थाय तो कोष हवे पूरता प्रमाण में द्रव्य न मेळवी शके एटला माटे तरत ज कोषनुं विभाजन थई अने एनुं रूपांतरण थई जाय नाना कोषमां। तो कोष विभाजन थवा माटेना समविभाजन प्रकारनुं विभाजन थवा माटेना बे कारणों बे सिद्धांतो आपणे समजीए। तो हवे आवता पीरियडथी आपणे कोष चक्र एटले शुं खरेखर कोष विभाजन एटले शुं એ તબક્કા વાઇઝ આખી ક્રિયા આપણે સમજવાની છે તો આખે આખું ચેપ્ટર થોડુંક આકૃતિ ઉપર વધારે ડિપેન્ડન્ટ છે એટલે જે જે પીરિયડની અંદર જે આકૃતિઓ ચાલે છે એ તમારે લેક્ચર જ્યારે ભણતા હોય ત્યારે જોઈ અને ફેરબુકની અંદર એ બધી આકૃતિ ક્રમમાં આ બધી ડ્રો કરવાની છે તો જ તમને એ ચેપ્ટર એના ટોપિક એ પ્રોપર સમજાશે। તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું। થેન્ક યુ।